તો ગુડ ઇવનિંગ, અને આજનો વ્લોગ સ્ટાર્ટ કરી રહ્યા છો. તો ચા છે આ, અને ચા થી આપણી પીને જશું આપણી નવા લોકેશન ઉપર. તો ગોવિંદભાઈ ની ચા પીધા પછી આપણી એક લોકેશન ઉપર જઈ રહ્યા છે, જે દરિયાથી ચાલીને જવાનું હોય છે. જે જગ્યાનું નામ છે ગેબનસા પીર, અને ખૂબ સારી એવી જગ્યા છે. પિકનિક અહીંયા મનાવી શકીએ છીએ, પ્લસ રમતો રમી શકીએ એવી જગ્યા છે. તો ચાલો વધારે સમય બરબાદ નથી કરતો, અને એ હું તમને આગળ બતાવીશ કેવું છે કેવું નહીં. તો ચાલો, હું 1.5 કિલોમીટર સાયકલ લઈને અહીંયા આવ્યો છું, અને હવે જે ચાલુ થાય છે એ 1.5 કિલોમીટર છે, જે રેતીમાં ચાલીને આગળ વધવાનું હોય છે. અને દરિયો પણ તમને દેખાશે, તો બન્યા રહેજો. ચેનલ ઉપર પહેલી વખત આવતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો. હું આવી ગયો છું અમારા ગામની નવી જે ગોડી બને છે ત્યાં હું આવી ગયો છું. જોઈ શકો છો આ બધી, અને જે બિપરજોમ નામનું વાવાઝોડું આવ્યું હતું એનાથી નુકસાન ઘણું એવું થયું હતું. અને એમાં થોડીક નાની બની છે એના કારણે આ જે અસર થઈ હતી એના કારણે નુકસાન થયું હતું. તો હવે આમાં મોદી સાહેબ આવે અને આમાં ગોડી કંઈક લાંબી વધે 1.5 કિલોમીટર તો આમાં કંઈક ભેગું થાય, બાકી હવે આમાં કંઈ ભેગું થાય એવું લાગતું નથી. તો હું તમને બતાવું, જો તમે જોઈ શકો છો આ છે અહીંનો નજારો. અને હું કે તમને થોડુંક બતાવું અમારા ગામની ગોડી નવી. થોડું ઘણું કામ ખોડવાનું જે થાય છે એ થઈ રહ્યું છે. મારું સ્ટાર્ટ થઈ ગયું છે અને લગભગ 1.5 કિલોમીટર સુધી ચાલુ પડશે. અને રેતીમાં તો ખૂબ મુશ્કેલી આવશે, કેમ કે ઘણા સમય પછી હું જઈ રહ્યો છું એટલા માટે. તો આ છે દરિયો અમારા ગામનો, તમે જોઈ શકો છો. અને હવે હું મારી શરૂઆત થઈ ગઈ છે જે ચાલવાની, 1.5 કિલોમીટર ચાલીને જવાનું છે. તો જોડાઈ રહેજો, આપણી ચેનલ ઉપર પહેલી વખત આવતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. જો બાકી લોકેશન 1 નંબર. રસ્તામાં આવા મોટા મોટા ભાત પણ આવતા હોય છે, જે ખૂબ જ મોટા હોય છે. આ તો ખાલી નમૂના છે. 1 કિલોમીટર સુધીની હું ચાલી ગયો છું અને થાક પણ નથી લાગ્યો. તો હું તમને બતાવું, જોઈ શકો છો તો જે ઝાંખા ઝાંખા જીવા દેખાય છે એટલે એનો મતલબ એમ છે કે હું ઘણું બધી ચાલ્યો. અને આ છે અમારા ગામનો દરિયો. તો દરિયાની અંદર નાનું એવું સ્ટીમર છે જે આગળ વધી રહ્યું છે, અને ખબર નહીં હવે રોકાઈ ગયું છે. હજી આપણે 1.5 કિલોમીટર જેવું ચાલવાનું છે, પણ વાંધો નહીં આવે, ઉગી જશું. જય ગિરનારી. સ્ટીમર પાછું આ બાજુ તરફ વળ્યું છે, ખબર નહીં આ રસ્તો ભૂલી ગયું કે ખલાસી કે તંદેલ અનુભવી નથી, પણ આ ખરેખર આ મને તો કંઈક અજુગતું લાગે છે. એવો હિમ આ તમને પર્વત દેખાય છે, ખૂબ સારો એવો લાગે છે. જો પાણી હોઠ હોઠ ને પાણી નીકળેલા તો આપણી ન્યા આપણી ફોટો એકાદ ઉપર આવત, પણ હવે ન્યા જવા ખતરો ન ખેલાય જગ્યા. અને હવે આપણે આગળ વધી રહ્યા છે, હવે 1 કિલોમીટર હવે બાકી છે આપણી મંજિલ તરફ પહોંચવામાં. તો હવે પથરાઓ થોડા થોડા આવ્યા છે નાના એવા. આકાશમાંથી સૂરજના ઝીણા એવા દર્શન થઈ રહ્યા છે, અને વાદળો ઘેરાયેલા છે. તમે જોઈ શકો છો કેટલું મસ્ત આ વ્યૂ છે. અને આ છે આખું જંગલ, જંગલ વિસ્તાર આવેલો છે અહીંયા. અને રેતીથી રેતી બાજુ ચાલવાનું હોય છે, અને આમાં વન્ય પ્રાણી પણ હોય છે, સિંહ પછી નીલગાય હરણ તસલા એ બધી વન્ય પ્રાણી હોય છે. અત્યારે આપણે આપણા ઇલાકામાં ચાલવાનું, જેથી કરીને આપણને હાનિ ન પહોંચાડે.
જોઈ શકો છો અત્યારનું લોકેશન. હવે આપણે 2.5 કિલોમીટર દૂર છે. હવે આપણે જે લોકેશન ઉપર આવવાના છે એ તમને બતાવું છું. મિત્રો, તમને દેખાતો હશે કે હવે હું નજીક આવી પહોંચી ગયો છું જે જગ્યાએ મારે જવાનું છે. યા બન્યા છું, લોકેશન જોઈ લ્યો અને હવે ફક્ત 100 મીટર જેટલું અંતર હવે બચ્યું છે અને આપણી હવે અહીંયા પહોંચવાની તૈયારી છે. વાહ, અમેઝિંગ. જોઈ લ્યો આ દરિયો અને આ છે ગેબનસાપીની દરગાહ અને આ છે આ જગ્યાએ પહોંચી ગયો છું. આ જોઈ લ્યો લોકેશન અને આ છે આખું મેદાન અને અહીંયા ક્રિકેટ તમે રમી શકો છો, બીજી બધી રમતો રમી શકો છો અહીંયા આવીને. અને પિકનિક માટેનું બેસ્ટ લોકેશન છે. તો જોઉં, મારી પાછળ જ છે આ જગ્યા. આ છે ગેબનસા પીરની દરગાહ. જોઈ લ્યો અદભુત આ જગ્યા છે. હું તમને લોકેશન બતાડું છું. જોઈ લ્યો, જોઉં કેટલું મસ્ત લોકેશન છે અને અહીંયા ફરવા આવતા હોય તો બેસ્ટ છે આ લોકેશન. ખરેખર આ લોકેશન કેટલું અદભુત છે જે તમને બતાવી રહ્યો છું. અને આ છે દરિયો છે. તો મિત્રો, હું પહોંચી ગયો છું ને હવે હું થોડોક નાસ્તો કરી લઉં, કેમ કે 2.5 કિલોમીટર ચાલુ એટલે નાની મના ખેલ નથી. તો હું સાથે થોડો ઘણો નાસ્તો લઈ આવ્યો છે, તો હું તમને બતાવું. આ ખારી સિંગ છે ને આ મટાણા છે ને આ છે મારી પાણીની બોટલ. તો હું અત્યારે નાસ્તો હળવો એવો કરી રહ્યો છું જે મેં તમને બતાવ્યો. અને તમે અહીંયા આવીને પિકનિક કરી શકો છો. બહુ મસ્ત પ્લેસમેન્ટ છે. ગજબ નાનો એવો નાસ્તો આપણો થઈ ગયો છે અને તમને લોકેશન બતાડું અહીંયાથી નજીકથી. બહુ મજા આવી અહીંયા. શકો છો હાથ પણ એવું છે કે તમે કદાચ અહીંયા આવો ને કદાચ ન કરે નારાયણ આમાં તમે લપસી આવો તો આમાં તમારું મૃત્યુ પણ થઈ શકે છે. એટલે આવી જગ્યા ઉપર આવો તો બહુ ધ્યાન રાખો. ખૂબ અદ્ભુત જગ્યા છે. અહીંયા આવીને ખૂબ શાંતિનો અનુભવ થાય છે. અને ત્યાં તમે જોઈ શકો છો આ લોકેશન મોજ પડી ગઈ. આ બાજુ પણ લોકેશન બહુ સારું આવે છે. તો થોડુંક ઝૂમ કરું તો જો કેટલું અદ્ભુત આવે છે. જગ્યા ઉપર આવો છો તો તમને જે આ પથરાઓ અણીવાળા દેખાય છે એ ચપ્પલમાં ખુશી શકે છે. એટલે તમે બોટ હોય ને તો એ પહેરીને આવો તો વધારે સારું. જોઈ લ્યો, ખરેખર આ પથરા જે અણીવાળા છે એ બહુ ડેન્જર છે. જેમ જેમ આગળ વધતા છે તેમ અલગ અલગ લોકેશનો આવી રહ્યા છે. અદભુત જગ્યાઓ, અદભુત, ગજબ ગજબ. જોઈ શકો છો લોકેશન એક નંબર છે. અહીંયા ફિશિંગ કરી રહ્યા છે માછીમાર. વાહ, અદભુત જગ્યા. મોજાઓ આવે છે એ ખાલી. મિત્રો, આ બે આંખો છે ને એક મોઢું છે. જે માછલીની બે આંખો હોય ને એક મોઢું હોય એના જેવું દેખાય છે. તમે જો આ નારિયેલનું ઓલું છે કરચલી. વાહ ભાઈ વાહ, અદભુત. આ તમને જે દેખાય છે એ નાના એવા બે રૂમ બનાવ્યા છે. તો આપણે એ લોકેશન ઉપર જશું, ઉપરથી તમને બતાવીશ, જોડાયેલા રહેજો. તો હવે દાદરા ઉપરથી ઉપર ચડશું અને તમને લોકેશન બતાડું. આ છે અહીંના દાદરા. જોઈ શકો છો સુરત દાદા થોડા એવા નીકળ્યા છે.
આ છે અહીંનું લોકેશન, અદભુત લોકેશન છે ભાઈ. આ છે દરગાહ અને કેવું મસ્ત લોકેશન લાગે છે. મોજ આવી ગઈ, મોજના ફુવારા સુધી ગયા. મિત્રો, હું એક નવા લોકેશન ઉપર આવ્યો છું. આ જે જગ્યા ઉપર છે અને આ જે દેખાય છે એ સ્મશાન છે. અને જે આર્મીના છોકરાઓ આવે છે એ અહીંયા પ્રેક્ટિસ કરવા માટે આવે છે. તમને નજીકથી બતાવું તો ગાઈસ, આ જગ્યા ઉપર આવીને અહીંયા બેસવાની પણ સુવિધા છે, તમે જોઈ શકો છો. અને આ છે સ્મશાન છે, જે વ્યક્તિ અંતિમ પ્રક્રિયામાં નીકળે છે. અને અહીંયાથી જોઈ શકો છો મક્તુપુર પણ નજીક પડે છે. 1.5 કિલોમીટર અહીંયાથી મક્તુપુર થાય છે. અને કેબન્સા એ લોકો આવતા હોય છે. અને અહીંયા ઘણા એવા સ્કૂલના પણ સ્કૂલના વિદ્યાર્થી પણ આવતા હોય છે જે આ જગ્યાએ. આખું જંગલ વિસ્તાર છે એટલે તમે આવો તો સાવધાની રાખજો, કેમ કે વન્ય પ્રાણી હોઈ શકે છે. તમને એના વિસ્તારમાં તમે જાઓ તો એ સ્વાભાવિક છે કે હાનિ પહોંચાડે. તો મિત્રો, આજ માટે આટલું જ. ફરી મળીએ. આ વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં લખજો. અને મને તો મોજ આવી ગઈ આ લોકેશન ઉપર આવીને. તો આજ માટે આટલું. ફરી મળીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.